નમસ્કાર, ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે અને હું છું તમારી સાથે હમ્માદ વોહરા. આજે વાત કરવી છે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અલવા ગામની. આ ગામમાં બે દિવસ પહેલાં એક ઘટના બની હતી જેમાં ગામની જ એક સ્થાનિક મહિલા ઉપર દીપડાએ હુમલો કર્યો, જેમાં મહિલાનું કરુણ મોત નીપજ્યું. ત્યાર પછી આ મહિલાને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા અને પોસ્ટમોર્ટમ કર્યા પછી તેમના મૃતદેહને ટ્રેક્ટરની ટ્રોલીમાં મૂકી અને એમના ઘર સુધી મોકલવામાં આવ્યો. આ અંગે જાણ થતાં જ દેડિયાપાડા તાલુકાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા ફરિયાદ કરવા માટે સરકારી દવાખાને ગયા હતા. તેમની ફરિયાદ અનુસાર હોસ્પિટલ જોડે શબવાહિની કેમ નથી અને મહિલાનો મૃતદેહ કયા કારણસર ટ્રેક્ટરની ટ્રોલીમાં મૂકી અને પોતાના ઘર સુધી મોકલવામાં આવ્યો એ હતો. જે અંગે ચિત્રભાઈ વસાવા જણાવે છે કે આ ફરિયાદનું ખોટી રીતે અર્થઘટન કરવામાં આવ્યું અને આમ આદમી પાર્ટીના આગેવાનો સહિત તેઓના ઉપર ખોટી પોલીસ ફરિયાદ કરવામાં આવી. જે મુદ્દે ચૈતરભાઈ વસાવા અને આદિવાસી સમાજના આગેવાનો તથા આમ આદમી પાર્ટીના આગેવાનો સહિત આ સમગ્ર લોકો તિલકવાડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં પોલીસ અધિકારીઓ સાથે તેઓનું ઘર્ષણ પણ થયું હતું અને ચૈતરભાઈ વસાવા તેમજ ઉપસ્થિત આગેવાનો તરફથી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી કે જો આ FIR ફરિયાદી જે પરિવાર હતો એમના તરફથી નથી નોંધાવવામાં આવી તો કોના તરફથી કરવામાં આવી છે, તેનો પોલીસ અધિકારીએ જવાબ આપે અને આ જે ખોટી FIR કરી છે એ રદ કરવામાં આવે. આ અંગે ચેતરભાઈ વસાવાએ પ્રતિક્રિયા આપી હતી અને શું હતો આખો ઘટનાક્રમ આવો જોઈએ. છેલ્લા ઘણા સમયથી આદિવાસી વિસ્તારોમાં દીપડાઓના હુમલાઓ વધી ગયા છે. બહારના શહેરી વિસ્તારોમાં કે અન્ય જગ્યાએ પકડાયેલા દીપડાઓને પાંજરામાં લાવીને આ વિસ્તારોમાં છોડવામાં આવે છે અને આ નરભક્ષી દીપડાઓ અવારનવાર વ્યક્તિઓ પર હુમલાઓ કરે છે. ત્યારે અનેક મહિલાઓના મૃત્યુ થયા છે, બાળકોના મૃત્યુ થયા છે, અનેક ઈજાગ્રસ્ત લોકો સારવાર લઈને સાજા થઈ રહેલા છે. ત્યારે જે નરભક્ષી દીપડાઓને એક જગ્યાથી બીજી જગ્યાએ પાંજરામાં લઈ આવવામાં આવે છે ત્યારે ફરીવાર એ દીપડો હુમલો કરે અને એમને પકડવા માટે પાંજરાઓ મૂકવામાં આવે છે ત્યારે આ પાંજરાઓમાં એ દીપડાઓ નથી જતા. એનું કારણ માત્ર જો કોઈ હોય તો એ દીપડાઓને અગાઉ બીજી જગ્યાથી પિંજરામાં લાવીને અહીંયા છોડેલા હોય એટલે ફરી એ દીપડા ક્યારે પાંજરામાં બેસતા નથી. અને જે વર્લ્ડ લાઈફ એક્ટ છે એ મુજબની જોગવાઈ એવી છે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ વન્ય પ્રાણી જે શિડ્યુલ એકમાં આવે છે એમને હાનિ પહોંચાડે છે કે એ મૃત્યુ નિપજાવે છે તો એ વ્યક્તિ પર 7 વર્ષની સખત કેદીની સજા છે અને 10,000ની દંડની જોગવાઈ છે. જ્યારે કોઈ દીપડો વ્યક્તિ પર હુમલો કરે છે અને વ્યક્તિનું મૃત્યુ થાય છે માત્ર 5 લાખની સહાય વન વિભાગ દ્વારા મળે છે. કોઈ ઈજા થાય છે ગંભીર ઈજામાં પણ માત્ર 30,000ની સહાય મળે છે. તો આમાં પણ સરકાર આગળ વિચારે અને જે લોકો પર હુમલાઓ થાય છે એમની સહાયમાં વધારો કરવામાં આવે એ વાતને લઈને પણ આવનાર દિવસોમાં સરકારને રજૂઆત કરીશું. અને જ્યારે પણ કોઈ વન્ય પ્રાણી દ્વારા કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, વન્ય પ્રાણીના હુમલાથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ત્યાં ઉપસ્થિત રહે અને સન્માન સાથે એની અંતિમ વિધિ કરવામાં આવે એ પ્રકારની ત્યાં મલાજો જાળવવામાં આવે એ પ્રકારે પણ આવનાર દિવસોમાં સરકારમાં વાત કરીશું. આ વિસ્તારમાં ભૂતકાળમાં ખૂબ વન્ય પ્રાણીઓ હતા, રીછ હોય, વાઘ હોય, દીપડા હોય કે બીજા અનેક પ્રકારના પ્રાણીઓ હતા. ક્યારે આટલા બધા નરભક્ષી હુમલાઓ નથી થયા પણ બહારથી જે પણ દીપડાઓને લાવીને છોડવામાં આવ્યા છે એમના દ્વારા હુમલાઓ થયા છે. આજ દિન સુધી હુમલો કરનાર એક પણ દીપડાને ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા નથી. અને અમે સરકારને એ પણ કહીએ છીએ કે રેસ્ક્યુ કરવામાં આવે અને તમામ દીપડાઓ જે છે નરભક્ષી છે એમને પકડીને રેસ્ક્યુ સેન્ટરમાં મૂકવામાં આવે અને એમના પર જે પણ ટ્રીટમેન્ટ કરવાની હોય એ કરવામાં આવે એ પ્રકારે આવનાર દિવસોમાં બધાએ સાથે રહીને પ્રયાસો કરવા પડશે એવું અમે માનીએ છીએ. આ પ્રકારના અહેવાલ સમાચાર માટે જોતા રહો ટાઈમ્સ ઓફ ગુજરાત.
नमस्कार।